નગરપાલિકાના ઓફિસર શ્રી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી એ જગ્યામાં ઇમિગ્રેશન હાથ ધરવામાં આવ્યું. જી, અસલામ અલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. દોસ્તો, હું ઇમ્તિયાઝ પઠાણ. આજે આપની વચ્ચે રૂબરૂ થવાનો મકસદ એ છે, ઉના હજરત શાહ પીરની મજાર આવેલી છે અને તેના કમ્પાઉન્ડની અંદર ત્યાં ઘણા બધા એવા મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરતા હતા, ઘણા વર્ષોથી ત્યાં રહેતા હતા અને એકાએક ચીફ ઓફિસર નગરપાલિકા તંત્ર દ્વારા ત્યાં ડિમોલેશન કરી નાખવામાં આવ્યું. આ લોકો બેઘર થઈ ગયા. આ જે જગ્યા છે એ હકીકતે હજરત શાહ પીર ટ્રસ્ટની જગ્યા છે અને એના વહીવટદાર તરીકે તંત્રના આલા અધિકારીઓ છે. ત્યાં સ્થાનિક કલેક્ટર, મામલતદાર આમને વહીવટદાર તરીકે વહીવટ કરવા માટે સોંપેલી હતી. તેમ છતાં અથવા કોઈ પણ પ્રકારની ગેરસમજણથી આ જે જગ્યા હતી ત્યાં વસવાટ કરતા લોકોના ઘર ડિમોલેટ કરવામાં આવ્યા, તોડી નાખવામાં આવ્યા. ત્યારબાદ આ સમગ્ર મામલો સ્થાનિક લોકો દ્વારા અમારા સુધી પહોંચાડવામાં આવ્યો અને મુસ્લિમ એકતા મંચના અને ત્યાંના જે સ્થાનિક લોકો છે એમના પ્રયત્ન દ્વારા એક પિટિશન નામદાર હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી. આ પિટિશનની અંદર અલહમદુલિલ્લાહ કોર્ટે ઓર્ડર કર્યો અને સામે પક્ષને નોટિસ કરી અને બોલાવવામાં આવ્યા છે. તો હવે આજે આપની વચ્ચે રૂબરૂ એ માટે અમે થયા છીએ કે મારી સાથે આ પિટિશનના જે એડવોકેટ છે અને મારા ભાઈ એવા નવીલભાઈ બ્લોચ છે અને તેમને થોડી વિગતવાર આ વિષય ઉપર આપણે પૂછીએ. અને આ અલહમદુલિલ્લાહ ખુશીની વાત હતી, આ લોકોની એક જીત હતી કે ભાઈ જે કોઈ પણ આ પ્રકારની પોતાની જો હુકમી ચલાવતું હોય એની સામે ન્યાયતંત્ર આજે પણ સજ્જ છે અને કોર્ટે નોટિસ કરી અને આ વિષયમાં સામે જવાબ આપવા માટે પણ કીધેલું છે. વિસ્તારથી આપણી વચ્ચે છે નબીલભાઈ બ્લોચ. નબીલભાઈનું નામ આપ સૌ જાણો છો અને ઘણા ઘણા આપણા પ્રશ્નોની અંદર નબીલભાઈ હંમેશા એક્ટિવ રહીને ખૂબ સરસ કામગીરી કરે છે. નબીલભાઈ, અસલામ અલૈકુમ. વાલેકુમ સલામ ઇમ્તિયાઝભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ આ ઇશ્યુને થોડું રેઝ કરવા માટે. જી, આ મામલો જે હતો એમાં શું આપણી રજૂઆત હતી અને કોર્ટે શું નોટિસ કરી? બેઝિકલી આમાં પિટિશનરનો કેસ એવો હતો. જી, પિટિશનર બિફોર ધી કોર્ટ ઓન ધી ગ્રાઉન્ડ ઓફ the chief officer has no power to demolish the premises. Ji. As the collector is the head of the premises. Achha. Only collector has power. Ji. આ કેસમાં અરજદારની રજૂઆત નામદાર હાઈકોર્ટમાં માત્ર એટલી હતી કે સાહેબ આ જગ્યા છે એ નવાબ સાહેબના ટાઈમની છે, અસુલ ખાનજીના ટાઈમની. ધેન આફ્ટર આઝાદી બાદ 76-75 માં આ જગ્યાના વહીવટદાર તરીકે કલેક્ટરે નિમણૂક કરેલા છે. કલેક્ટર સિવાય કોઈ વહીવટ ના કરી શકે. કાયદેસરની સનદવારી નોંધાયેલી લીગલી અને ઓથોરાઇઝ આ જગ્યા છે. ઓકે, એ જાણવા છતાં પણ નગરપાલિકાના ઓફિસર શ્રી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી એ જગ્યામાં ઇમિગ્રેશન હાથ ધરવામાં આવ્યું. જેનાથી એગ્રી થઈ ત્યાંના લોકો, જે લોકલ રેસિડેન્ટ લોકોએ નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરી. પિટિશનમાં આપણે દાદ એવી માંગેલી કે સાહેબ આમાં પાવર નથી છતાં પણ આ સત્તાનો દુરુપયોગ થયો છે, તમને વર્તન અપાવો અને પુનર્વસન કરાવો જગ્યામાં જ્યાં ડિમોલિશન થયું છે. સરસ. એ ઇસ્યુ નામદાર કોર્ટે કન્સિડર કરી અને રિસ્પોન્ડ નોટિસ ઇસ્યુ કરેલી છે અને રિસ્પોન્ડ હાજર રહેવાનું નામદાર કોર્ટમાં કહ્યું છે. અચ્છા, એટલે અત્યારે એમ તો એક પ્રકારે કહે તો કોર્ટનું તેડું તંત્રના તમામ જે કઈ જવાબદાર લોકોને આવી ગયું છે. એન્ડ વી હેવ રિપોર્ટેડ બિફોર ધી કોર્ટ અને એ લોકો હાજર પર થઈ ગયા છે. જી, અને નેક્સ્ટ વીક એની મુદત છે. જી જી જી, વિલ ફર્ધર હિયરિંગ વિલ ટેક પ્લેસ ઇન નેક્સ્ટ વીક. જી, તો એવું કહી શકાય કે ઘણા બધા લોકો આવી ઘટનાઓ જ્યારે ડિમોલેશન કે આવું કંઈ થતું હોય, ઘણું આપણે જોઈએ છીએ કે કોઈ ધાર્મિક જગ્યાઓ છે કે કોઈ વસવાટ કરતા લોકોને, તો આવા મામલાઓની અંદર એમનો ફંડામેન્ટલ રાઇટ છે તો એમને કોર્ટ સુધી જવું જ જોઈએ. 100% જવું જોઈએ એવા કિસ્સામાં જ્યારે પ્રોસિજર શુડ બી એસ્ટાબ્લિશ બાય લો, કે જ્યારે કાયદાની પ્રક્રિયા પ્રસ્થાપિત પ્રક્રિયા અનુસરતા વગર કાર્યવાહી થઈ હોય. જી, એવા કિસ્સામાં પોતાના નેચરલ જસ્ટિસ મેળવવા અને કાયદાનું પાલન કરાવવા, લોકોને પોતાના રાઇટ પ્રોટેક્ટ કરવા માટે દોરવું જ જોઈએ. બિલકુલ, તો ખૂબ સારી વાત હતી. નબીલભાઈની મહેનત હતી, આમાં અમે લોકો તો એક માધ્યમ બન્યા હતા, પણ સાચું કહીએ તો એ સ્થાનિક લોકો જેમની સાથે ત્યાં વસવાટ કરતા હતા, એના ડિમોલેશન થયું, ત્યારબાદ ત્યાંના સ્થાનિક એડવોકેટ છે ગુલામ નબીભાઈ અને એ સિવાય ઘણા બધા એવા મિત્રો, ઇમરાનભાઈ, ડોક્ટર સિદ્દીકી, આ બધા મિત્રોને જ્યારે આ બધી ખબર પડી ત્યારે એમણે અમારા સુધી વાત પહોંચાડી અને તમામ લોકોના સહિયારા પ્રયાસથી આ વાત નબીલભાઈ સુધી આવી અને બધાના પ્રયાસોથી નામદાર હાઈકોર્ટ સમક્ષ પૂરા મામલાને લઈ ગયા અને આજે અલ્લાહનો શુકર છે કે નામદાર હાઈકોર્ટે નોટિસ કરી છે આ મામલાની અંદર અને તમામ લોકોને આનો જવાબ દેવા માટે બોલાવ્યા છે. અને હવે એમાં જો ક્યાંય પણ એ લોકોએ ખરેખર જો ગેરરીતિ કરી હશે
તો કોર્ટ સમક્ષ એ લોકોને જવાબ દેવો ભારે પણ પડશે, અને એવું પણ બની શકે કે કોર્ટ તરફથી ઇન્શાઅલ્લાહ સારી એવી રિલીફ પણ આ વસવાટ કરતા લોકોને મળે. તો આપ સૌનો સાથ પ્રેમ ઘણો બધો મળતો રહ્યો છે અને આગળ પણ મળતો રહેશે. આ જ વાત સાથે આપણા ભાઈનું અસલામ વાલેકુમ.